ગજાન સ્વામી મહારાજની જય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય ઉત્સવ ઉત્સવની જય શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વામી સંત સ્વામી ફુવાજી સૌ સંતોને ધામ ન વિશેષ કોઈ વાત કરવી નથી ઘણી ગોષ્ઠી સરસની થઈ ગઈ પ્રાર્થના બી થઈ ગઈ પણ એક વસ્તુ જ્યાં ભક્તિની વાત આવે છે ત્યાં એક વસ્તુ સ્વામીજીના જીવનમાં અદ્ભુત છે કલ્પનાજી છે હું તો એની કલ્પના જ નથી કરી શકતો કે આમ જોવા જઈએ તો હકીકત તો એ છે કે મૂર્તિઓ જે પ્રતિષ્ઠિત છે કે નાના ઠાકોરજી છે એમાં પ્રાણ પૂરનાર તો સ્વામીજી છે એને મૂર્તિ તરીકેની પૂજનીય મૂર્તિ તરીકેની સંજ્ઞા આપનારા ઓળખ આપનારા એમાં દિવ્યતા પ્રધરાવનારા તો સ્વામીજી પોતે છે છતાં જ્યારે મૂર્તિ પાસે પોતે દર્શન કરવા જાય છે કે ઊભા રહે છે તો કેટલો બધો કલ્પનાથી એમને પોતાને ખ્યાલ જ નથી કે આ મૂર્તિમાં મેં પ્રાણ પધરાવ્યા છે મને તો એ હું કલ્પના જ નથી કરી શકતો એ દાસત્વની એ ભક્તિની એ અહોભાવની એ મહિમાની આપણે કોઈને પાંચ જણને ગોષ્ઠી કરીને સત્સંગને માર્ગે વાળ્યા હોય કે માનો કે સંસ્કૃતનો અભ્યાસ કરાવ્યો કે કઈ બી અભ્યાસ કરાવ્યો હોય તો એ જ્યારે બહુ સારી કક્ષાએ બહુ સારા માર્ક્સ લાવે કે એ લાવે અને આપણી પાસે આવે હું તો મારી વાત કરું છું તો અંતરમાં એક તો ખ્યાલ હોય કે તને ભણાવ્યો તો મેં છે સ્વામીજી ને સ્વપનામાં એક સેકન્ડના લાખમાં ભાગના પણ એવો કોઈ અહેસાસ નથી થતો કે આ મૂર્તિમાં તો મેં પ્રાણ પધરાવ્યા છે કારણ કે પોતે એ કયા પ્રકારનું દાસત્વ અને આ પ્રકારની ભક્તિ કલ્પનાથી કે એના વગર રહી ન શકે એ લંડનથી જ્યારે લિસ્બન જવાનું થયું ત્યાંનો આખો પ્રસંગ છે બધા જાણીએ છીએ કે જે મૂર્તિમાં પોતે પ્રાણ પધરાવ્યા છે એનો મૂર્તિ તરીકે મહિમા સ્થાપિત જે પુરુષે કર્યો છે એ પુરુષ એના વગર રહી શકતા નથી ખ્યાલ જ નથી એમને પોતાને અસ્તિત્વને વ્યક્તિત્વ કે પોતાના ઐશ્વર્યનો કે પોતાનું સાધુતા કે દિવ્યતા કે પ્રભુતાનો પણ ખ્યાલ નથી કે આમાં તો મેં પ્રાણ પૂર્યા છે આની હું તો નથી કલ્પના કરી શકતો અને જ્યારે સ્વામીજી બેંગ્લોર પધારે કે સારવાર માટે પધારે છે ત્યારે ત્યાંની યોગી આશ્રમમાં બતાવે છે ત્યારે સ્વામીજી પરવારી જાય પછી એમની પાસે ઠાકોરજી મૂકવામાં આવે છે અને એ ઠાકોરજી પાસે પંદર મિનિસ વીસ મિનિટ પચીસ મિનિટ ક્યારેક તો આખી ચેષ્ટા પૂરી થાય ત્યાં સુધી એ નતમસ્તક હોય છે એ એના દિવ્ય તનુ પર ધીમેરને હાથ ફેરવે વાઘા પર હાથ ફેરવે પાછા પગે લાગે પાછા વિચારે કંઈક પ્રાર્થના કરે પાછા પગે લાગે પાછા આખા પેટીને ગોળ ગોળ હાથ ફેરવે એટલા બધા જાણે પોતે આમ લાડ લડાવતા હોય એવું દર્શન આપણને થાય છે તો એ મૂર્તિઓમાં પણ તો સ્વામીજી છે પણ એ જે કલ્પનાતીત ભક્તિ કે એને એને કયા શબ્દોમાં વર્ણન કરવું એનો કોઈ શબ્દો નથી આપણી પાસે ત્યારે એવા પુરુષ આ વસ્તુ આપણા જીવનમાં હોય તો એમના સંકલ્પે આવી શકે આપણી સુરુચિ જોઈએ પ્રાર્થના જોઈએ એમની એ ભક્તિને સમજવાની નિહાળવાની એનું ગૌરવ કરવાની તો એવો મહિમા એવું દાસત્વ અને એવો ભાવ મારા અને આપણા સૌના જીવનમાં આવે અને એવો ને એવો ભક્તિભાવ જેવો મૂર્તિ વિશે એવો જ ભક્તો વિશે એવા જ સંબંધવાળા પાસે પણ સ્વામીજી એવી જ ગરીબ ગુલામ ને ગરજુ અવસ્થાનું દર્શન કરાવે છે ગુરુપ્રસાદ સ્વામીએ કહ્યું એમ જૂના મંદિરે હતા ત્યારે સ્વામીજી ઘણીવાર કહેતા કે મારે મારા યોગમાં જે કોઈ આવે એને બધાને ગરીબ ગરજુ અને ગુલામ બનાવવા છે આ સ્વામીજીનો સંકલ્પ છે બનાવી તો એ રહ્યા છે આપણને એ માર્ગે લઈ રહ્યા છે અને આજે આટલા બધા વર્ષો પછી પણ એમનો તો એ સંકલ્પ ચાલુ જ છે તો એમાં હું ને તમે હું પર્ટિક્યુલરલી સાથ આપી શકું એમના ગમતામાં જીવી શકું આંતરબાહ્ય ગમે તે પરિસ્થિતિ હોય પણ રંશ માત્ર એમને ઓશિયાળા કરીએ રાજી જ કર્યા કરીએ એમનું ગમતું કર્યા કરીએ હા ઘડતલ કર્યા કરીએ ભાવ માટે હોલાું પણ કરીએ અત્યારે જે માહોલ છે એમાં ખૂબ 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 વધારો થાય અને એ જ પ્રાર્થના છે અને આજનો જે સમયો છે એ બીજી એક દ્રષ્ટિ પણ દ્રષ્ટિએ આપણે માટે બહુ અદ્ભુત સ્મૃતિદિન છે કે આપણે હોલમાં જે સ્વામીજીનો જળ ઉત્સવ સારંગપુરમાં મનાવવાનો યોગી બાપાનો જે સંકલ્પ ખાલી સૂચન જ કર્યું કે આ જગ્યાએ આપણે સમયો કરવો છે પર્ટિક્યુલરલી તો સ્વામીજીને બોલાયને કહ્યું નહોતું પણ આપણે સૌ જાણીએ છીએ ઇતિહાસ કે એ જળદીના ઉત્સવો માટે અદ્ભુત સેવા બે ત્રણ દિવસ રાત સતત સ્વામીજીએ કરી અને કેવી અપાર પ્રસન્નતા યોગી બાપાની પ્રાપ્ત કરી એક પ્રસંગ પણ આપણે માટે એક બહુ અદ્ભુત સ્મૃતિદિન તરીકે છે તો વિશેષ કાંઈ વાત કરવી નથી એવી ભક્તિ અને એવો મહિમા અને એવો અહોભાવ અને એવા સ્વામીજીના આવા જીવન તરફ નિહાળ્યા કરીએ નિહાળ્યા કરીએ એ જ પ્રાર્થના સહેજાન સ્વામી